નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે 28/1/2022. ત્યારે એક અલગ ટાઈપની ન્યૂઝ મળી રહી છે, જેની અંદર શાળાઓ ફરી શરૂ કરવા અંગે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે એડવાઇઝરી. એનો મતલબ એ થયો કે હવે કેન્દ્ર સરકાર એક ઉચ્ચ લેવલનો નિર્ણય લેશે અને એની અંદર આવતા તમામ રાજ્યો, એટલે કે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર જેટલા પણ રાજ્યો એની અંદર આવે છે, એ તમામ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી તેમજ એનું વહીવટીતંત્ર કે જે શિક્ષણ રિલેટેડ કામ કરતું હોય એ વહીવટીતંત્રને આની જે ફરજો છે, મતલબ કે જે પણ નિર્ણય છે, જે પણ SOP એ લોકો જાહેર કરે એ પ્રમાણે શાળાઓ ખોલવાની રહેશે. એટલે હવે ઇન્ડિયા લેવલ પર આ વસ્તુ થઈ રહી છે, એટલે કે શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી એની અંદર હવે કેન્દ્ર સરકાર નિર્ણય લેશે. અને કેન્દ્ર સરકારનો જે નિર્ણય હશે એ ગુજરાત રાજ્યને, એના આડોશ પાડોશના જેટલા પણ રાજ્યો છે એ બધા રાજ્યોને માનવો પડશે. એટલે હવે ટૂંક સમયમાં એ નિર્ણય આવી શકે છે, શાળાઓ ખોલવી કે ન ખોલવી. એમ ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સર, અમારી જે સિચ્યુએશન છે થોડી ક્રિટિકલ છે, બીમાર થઈ ગયા છે, એના લીધે અમે એક્ઝામ આપવાના એ અમાર નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ બીમાર થઈ ગયા છે, એક્ઝામના હવે અઠવાડિયાની વાર છે, ત્યારે એ લોકોની તૈયારી અઠવાડિયામાં કેવી રીતના કરવી. તો હું તમને એક સિમ્પલ વાત કરીશ કે તમારી તૈયારી અત્યારે સેકન્ડ એક્ઝામ માટે નથી થતી. એનો મતલબ એ નથી કે તમને તમારી શાળાના જે પ્રિન્સિપલ છે અથવા તો સ્કૂલ સ્ટાફ એ તમને ફેલ કરશે. હા, એ લોકો તમને ફેલ કરે તો તમે એમને રૂબરૂ મળી અને વાત કરી શકો છો કે મારી તબિયત, આ કોરોના મને થયો છે, એના લીધે આવી રીતના હું 10 દિવસ હોસ્પિટલાઇઝ થયો છું અને એના લીધે મારી તબિયત ખરાબ હોવાના લીધે હું એક્ઝામની અંદર થોડું ડિલે રાખીશ, તો તમારી જે વાત છે એને મંજૂરી આપી શકાય. બાકી મોટાભાગના ધોરણ 11માં પણ ફેલ કરશે અને ધોરણ 9માં પણ વિદ્યાર્થીઓને ફેલ કરીને 9માં ધોરણની અંદર જ રાખશે. એટલે તમારા હાથમાં છે, તમે શાળાએ જઈ અને તમારો જે રિપોર્ટ છે એ પ્રિન્સિપલને બતાવો અને તમારી સિચ્યુએશન એમની સામે મૂકો કે આવી વસ્તુ થઈ છે સર મારી સાથે, એના લીધે હું વાંચી શક્યો નથી, જેના મને 5 કે 6 દિવસ એક્સ્ટ્રા અથવા તો એ જે પ્રિન્સિપલ છે એમની રીતે જે પણ બનતી કોશિશ એમની હશે એ તમારા માટે કરશે. બરાબર, ઇનકેસ એ કંઈ નથી કરતા તો તમે અમને ઈમેલ કરી શકો છો. અબાઉટમાં જઈને એક ઈમેલ એડ્રેસ છે, ત્યાં પણ જઈને તમે અમને ઈમેલ કરી શકો છો. સ્કૂલનું નામ, પ્રિન્સિપલ સરનું, જે પણ કોન્ટેક્ટ હોય અમે એમને અમારી રીતના વાત કરીશું. કારણ કે વિદ્યાર્થી જો કોરોના પોઝિટિવ હોય, એ 7 દિવસથી વધારે હોસ્પિટલાઇઝ થયો હોય, અચાનક બહાર આવે છે અને એને એક્ઝામ આપવાની થાય તો વિદ્યાર્થી પોતે ડિપ્રેશનમાં રહેશે અને વિદ્યાર્થી ફેલ ન થાય. એટલા માટે આપણે આપણી પૂરી કોશિશ કરીશું કે વિદ્યાર્થીને થોડી એક તક આપવામાં આવે, જ્યાં સુધી એક, કેમ કે ગવર્મેન્ટ પોતે જ એવું કહે છે કે જો કોઈ સ્ટુડન્ટ પોઝિટિવ હોય તો એને રેસ્ટ આપવો પડે અથવા તો એને ક્વોરન્ટાઇન કરવો પડે. કારણ કે ગવર્મેન્ટ પણ તમારા હિતમાં જ વધારે પડતા નિર્ણય લેતા હોય છે, મોટાભાગના નિર્ણય તમારા હિતમાં હોય છે, એટલે ગવર્મેન્ટ પણ આપણો આ બાબતે સાથ આપશે. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ લાઇક કરી દેજો, ઘણા બધા ફ્રેન્ડ્સ તમારા હોય એને શેર કરજો. એમને કોઈ પણ જાતની તમને પ્રોબ્લેમ હોય તો અમારી ટીમ બેઠી છે, ટેન્શન ના લેતા. અને જો તમે બીમાર હોય, સાચે જ બીમાર હોય, તો જ તમે આવું કરજો. બાકી અમે કોઈ પણ રીતના તમે છૂટવા માગતા હોય, પરીક્ષાથી ભાગવા માગતા હોય તો એમાં અમે તમારો સાથ આપીશું નહીં. પણ દિલથી જો તમે સાચે બીમાર છો, તમે પોઝિટિવ છો, તમારાથી તમારી હાલત જ નથી એક્ઝામ આપવાની, તો તમે આવું કરી શકો છો. બરાબર, થેન્ક યુ સો મચ.